अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 6, विषय गुजराती, विषया गद्य 4, रविशंकर महाराज, साहित्य प्रकार छे जीवन चरित्र, अने लेखक छे धीरू भाई ईश्वरलाल परीख। विद्यार्थी मित्रों, अगाउना अंक में अंक एक अने अंक बे में अपने पाठना लेखक धीरूभाई ईश्वरलाल परीखना जीवन विषे तेमज पाठ विषे अने रविशंकर महाराजना बाळपण विषे जोई गया छे। अगाउना तास में अपने जोई रविशंकर महाराजना बाळपण विषे जोई गया। तेमने માતાનું નામ નાથીબા હતું। તેમણે તેમની માતા પાસેથી આરોગ્યની ચાવીનો ની આદત શીખી હતી। તેમના પિતા પાસેથી તેમણે ઘણી બધી સારી સારી આદતો શીખી હતી। તે બાળપણથી જ લોકસેવા કરતા, તેમણે તે બાળપણમાં તેમના પિતા સાથે ખેતી કામ કરતા અને તે કામ પણ તે ખૂબ ઉત્સાહથી કરતા। હવે તે મોટા થઈને કયા કામમાં જોડાયા, કોની સાથે જોડાયા, તેમનું જીવન કઈ રીતનું હતું તે વિશે આજે આપણે જોઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અગાઉનું આગળનું પાઠની સમજૂતી આપણે મેળવીએ। તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું રહેશે। મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં। તેમની કામ કરવાની વૃત્તિ કેવી હતી? તે જે કામ લેતા તે કામમાં જોડાઈ જતા, ખૂબ જ દિલથી તે કામ કરતા। એમના કામની દિશા બદલાઈ, હવે તેમના કામની દિશા બદલાઈ ગઈ। મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો પાડી લીધા। હવે તે મોટા થયા તે પછી રવિશંકર મહારાજ ગાંધીજીના પરિચયમાં આવ્યા અને તેમણે ઘણા બધા કામો ઉપાડી લીધા। એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને તે જોડાઈ જતા, દિલ દઈને જોડાઈ જવું આ એક રૂઢી પ્રયોગ છે। દિલ દઈને જોડાવવું એટલે ખૂબ ઉત્સાહને ધગસથી, અને જોતરાઈ જવું એટલે કામે લાગી જવું। જોતરાઈ જવું એટલે કામે લાગી જવું। મહાત્મા ગાંધીએ તેમના વિશે કહ્યું। મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે, તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે। ગાંધીજીએ તેમના વિશે કહે છે કે મહારાજની એ ખૂબી છે કે તેમને જે કંઈ પણ કામ સોંપો તે કામમાં તે પોતાની આત્મા રેડી દે છે। આત્મા રેડી દે એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરે, એટલે જે કંઈ પણ કામ તેમને મળે તે કામ તે ખૂબ જ લગનથી કરતા, અને તે તેમની એ ખૂબી હતી। તો આ આત્મા રેડી દેવો પણ એક શું છે, રૂઢી પ્રયોગ। તો એમનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આત્મા રેડી દેવું એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું, પૂરેપૂરી લગનથી કામ કરવું। આગળ ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું। વિદ્યાર્થી મિત્રો, તમે તો જાણો જ છો કે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું, તેથી ગાંધીજીએ ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણી બધી લડાઈઓ કરી છે, જેથી એટલે કે પ્રયત્નો કર્યા છે ખૂબ જ શાંતિથી, તેના લીધે આપણે આજે આઝાદ થયા છે। તો ગાંધીજીની સાથે તે આઝાદીની લડતમાં ઝંપલાવ્યા કોણ? રવિશંકર મહારાજ। યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા,
गाम घर बधु छोड़ी ए राष्ट्रना काममां लागी गया। हवे ते गांधीजीना परिचयमां आव्या पछी आजादीनी लड़तमां झंपलाव्या, ते पछी तेमणे विलायती कपड़ा पहेरवानुं पण छोड़ी दीधा। गाम घर बधु छोड़ीने ते मात्र ने मात्र राष्ट्रना ज काममां लागी गया हता। यजमान वृत्तिनो धंधो छोड़ियो, यजमान वृत्ति एटले के यजमानोने त्यां धार्मिक कार्यो करावा। महाराज पहला यजमानोने त्यां जता अने त्यां धार्मिक कार्यो करावता हता, पण ज्यारे ते गांधीजीना परिचयमां आव्या ते पछी तेणे यजमान वृत्तिनो धंधो छोड़ी दीधो, साथे साथे विलायती कपड़ा पण छोड़ी दीधा। गाम घर ए बधी वस्तु तेमणे छोड़ीने मात्र ने मात्र राष्ट्रना काममां लागी गया। चरखो चलावी, खादीना वस्त्रो पहेरवा, साधु खावू पीवू अने सादाईथी रहेवू એ હવે એમનો જીવન મંત્ર બની ગયો। જીવન મંત્ર એટલે જીવનનો સિદ્ધાંત। હવે તેમનો જીવનનો સિદ્ધાંત શું બની ગયો? તો ચરખો ચલાવવું, ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ તેમના જીવનના સિદ્ધાંતો બની ગયા। ક્યાર પછી? જ્યાર પછી તે ગાંધીજીથી મળ્યા। સમજ પડી આટલામાં તમને? જ્યારે તે મોટા થયા તે પછી તેમની કામની દિશા બદલાઈ। હું સમજૂતી આપી રહી છું, ધ્યાનથી સાંભળજો। પછી તે ગાંધીજીના પરિચયમાં આવ્યા, પછી તે રાષ્ટ્રના કામમાં લાગી ગયા, તેમણે વિલાયતી કપડાં છોડી દીધા, યજમાન વૃત્તિનો ધંધો છોડી દીધા અને સાદું ખાવું પીવું શરૂ કર્યું, સાદા રીતે રહેવાનું શરૂ કર્યું। એ હવે સાદગી એમની જીવન મંત્ર બની ગયો। આગળ ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો, પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ। હવે રાજકીય પ્રવૃત્તિને સ્થાને તેમના જીવનમાં નવી પ્રવૃત્તિઓ સ્થાન લીધી, તે કઈ? તો લોક પ્રવૃત્તિ। લોક પ્રવૃત્તિ એટલે લોકોના કાર્યો, લોકો માટેની પ્રવૃત્તિ। તો તેમણે લોક પ્રવૃત્તિ શરૂ કરી, પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ, એટલે લોકસેવા કરવાનો જ તેમનો કાર્ય બની ગયો। લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા। ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા। ઈસવીસન 1911માં તે એક વડોદરામાં એક અનાથ આશ્રમ છે, આશ્રમ છે શ્રી ફતેહસિંહ રાવ, તે માટે 2-3 છોકરાઓના દાખલા કરાવવા માટે ગયા હતા। તે અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ભરાવવા કહ્યું, ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું। તો અનાથ આશ્રમમાં જ્યારે તે વિદ્યાર્થીઓના દાખલા કરાવવા માટે ગયા છોકરાઓના, ત્યારે અનાથ આશ્રમના જે વડા હતા તેણે રવિશંકર મહારાજને ફાળો ઉઘરાવી લાવવાનું કામ સોંપ્યું। હવે તે કામ તેમના માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું, છતાં તેમણે આ કામ પોતાના માથે લઈ લીધું। માથે ઉપાડી લેવું એટલે કોઈ કામની જવાબદારી લેવી, કોઈ પણ કામની જવાબદારી લેવી। તેમણે કયા કામની જવાબદારી લીધી? તો અનાથ આશ્રમ માટે ફાળો ઉઘરાવવાની જવાબદારી તેમના માથે લઈ લીધી। ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી। હવે રવિશંકર મહારાજે નવા જે કામ એમના માથે આવ્યું તે કામ કરવાનું શરૂ કરી દીધું। ઘરે ઘરે જઈને તે રકમ ઉઘરાવી લાવ્યા અને આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી આપી। ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી।
જાતને જોતરવા માંડી, એટલે કે કામમાં લાગવા શરૂ કર્યું. આવા જ કામોમાં તેણે પોતે કામમાં આવા જ કામમાં તે પોતે લાગી ગયા. સમજ પડી? જોતરાઈ જવું એટલે પોતે તે જ કામમાં લાગી ગયા. આગળ, એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગળ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે. હવે એકવાર જ્યારે તે પેટલાદથી થોડે દૂર આવેલ જોગળ ગામમાં જાય છે ત્યારે એ જુએ છે કે ત્યાં ગંદકી જ ગંદકી છે અને ઠેર ઠેર ગામમાં ગરીબાઈ ડોકિયો કરે છે, એટલે ઠેર ઠેર ગામમાં ખૂબ જ ગરીબી છે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. એમનો દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ દુઃખ થવું. એમના હૃદયમાં ખૂબ જ દુઃખ થયું, એમને ખૂબ જ દુઃખ થયું. આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. હવે તેમણે એક મનસૂબો કર્યો. મનસૂબો એટલે નિશ્ચય કર્યો. તેમણે નિશ્ચય કર્યો કે હવે આ ગામમાંથી હું ગંદકીને દૂર કરીશું અને ગરીબી માટે પણ કંઈક કરીશું. તે હવે આ ગંદકીને દૂર કરવાના કામમાં અને લોકોની ગરીબીને દૂર કરવાના કામમાં લાગી જશે. હવે આગળની સમજૂતી આપણે અગાઉના અંકમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં જેટલા રૂઢિપ્રયોગો આપ્યા છે તે લખવાના રહેશે. સાથે સાથે જે ગૂગલ ફોર્મ મોકલું છું તે ગૂગલ ફોર્મમાં પ્રશ્નોના ઉત્તર લખીને ફરી પાછા સેન્ડ કરવાના રહેશે, જેથી તમારી હાજરી પૂરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રવિશંકર મહારાજના જીવન વિશે જોઈ ગયા. તેમની સાથે બનાવ બન્યું કે તેણે પેટલાદથી આગળ જોગળ ગામમાં ગયા ત્યારે તેમને નરી આંખે ગંદકી જ ગંદકી જોઈ અને ગરીબાઈ જોઈ. હવે તેમના માટે કયા પગલાં લેશે, કયા કાર્યો કરશે તે આપણે અગાઉના તાસમાં જોઈશું. અલ્લાહ હાફિઝ.